વિદ્યાર્થીઓ કેમ છો? બધા મજામાં? ખૂબ સરસ. હવે આની પહેલાના વિડિયોની અંદર એટલે કે ગુરુવારના વિડિયોની અંદર આપણે પ્રવેશિકાની અંદર પાઠ 18મો પ્રાર્થના કાવ્ય જે છે આપણે શીખાડા, બરાબર છે? પ્રાર્થના એ કોના માટે કરવામાં આવે છે? મનની શાંતિ માટે, બરાબર છે? કે જે ભગવાને આપણને બધું અર્પણ કર્યું છે તો કે એનો આભાર વ્યક્ત કરવા માટે આપણે એક એક એન્ટી હિન્દી અને ગુજરાતીમાં સેમ ચાલતા, બરાબર છે? આપણે સ્કૂલ ચાલુ હોય તો આપણે રેગ્યુલર રોજે રોજ પ્રાર્થના કરતા હોઈએ છીએ, બરાબર ને? કે આપણી વિદ્યાની દેવી સરસ્વતી માતાજીને આપણે યાદ કરતા હોઈએ, 10 મિનિટ આપણે આંખો બંધ રાખી પ્રાર્થના કરીને આપણા મનને આપણે શાંત કરતા હોઈએ છીએ, બરાબર ને? સરસ. અત્યારે આપણે ભગવાનને બધા સવારે ઉઠીને પગે તો લાગતા જ હોઈએ, પણ આપણે જે સ્કૂલમાં રોજે રોજ પ્રાર્થના કરતા હતા, હા, એટલો ટાઈમ આપણે બેસી અને પ્રાર્થના ના કરતા હોઈએ. તો તમારા અત્યારે પ્રવેશિકાની અંદર પાઠ 18મો આવે છે પ્રાર્થના, બરાબર? આપણે સમજાતા. હવે આજે આપણે એનું સ્વાધ્યાય જે છે લખવાનું છે. તમારી પ્રવેશિકાની અંદર પેજ નંબર 42 ઉપર આપેલું છે. આની પહેલા જે વિડીયો જોયો એ ખાલી આપણે સમજાતા, એમાં કાંઈ લખવાનું નહોતું, પણ એ જ પેજની નીચે તમને સ્વાધ્યાય આપેલું છે એ અત્યારે આજના વિડીયોની અંદર આપણે લખવાનું છે. તો આપણે પહેલા શરૂઆત કરીએ સ્વાધ્યાયની અંદર. પ્રશ્ન નંબર પહેલો એવો આપેલો છે કે વાંચો અને લખો. તમને કેટલાક શબ્દો આપેલા છે, એના શબ્દો હિન્દીમાં તમારે શું કરવાના છે? નીચે લખવાના છે. તો હવે આપણે લખવાની શરૂઆત કરી દઈએ. તો પહેલો શબ્દ છે સુરજ. તો જોઈ અને આવી રીતે હિન્દીમાં લટકાવીને લખવાના છે સુરજ. પછી જીસને, તો પાછું એની બાજુના ખાનામાં જીસને વેટીની લટકાવીને સુરજ જીસને. પછી કે છે ચાંદ. શું કીધું છે? ચાંદ. પછી કે છે ચમકાયા. એના પછી છે મહકાયા. એના પછી અને બ છે, જોજો ભેગો ના લખી નાખતા. પછી કે છે ફૂલ. ફૂલ અને ઝુકાય. આગળ આપણે જોઈ લેવાનું કયો શબ્દ આપેલો છે એના ઉપર આપણે વર્તુળ કરવાનું.
મહકાયા, તો અહીંયા મ છે પાછો મ ઉપર, બરાબર છે. એના પછી અહીંયા સ આપેલું છે, તો સ જી સ ને, તો એમાં સ જે છે એના ઉપર વર્તુળ કરવાનું. સભા, એમાં પણ સ આપેલો છે. પછી કે છે દાશ, તો સ ઉપર પણ વર્તુળ કરવાનું આવી રીતે. પછી કે છે જ ઉપર વર્તુળ કરો, તો કે જ ગર્ધ, તો જ ઉપર વર્તુળ કરીએ. પછી છે સુર જ, એમાં પણ જ ઉપર વર્તુળ કરો. પછી કે કા જલ, જ ઉપર આવી રીતે વર્તુળ કરવાનું છે. હવે આપણે આના પછી પ્રશ્ન નંબર 3, એમાં વાક્યો આપેલા છે, વાંચો અને લખો. હવે આપણે એ જોઈએ. ચાલો હવે આપણે આ પ્રશ્ન નંબર 3 છે એ વાક્ય વાંચો અને લખો. એમાં પહેલું વાક્ય છે તારે ચમકતે હે, એટલે કે તારા, તારે એટલે તારા, ચમકતે એટલે કે ચમકે હે એટલે છે, બરાબર. એનું ગુજરાતી આવું થાય, આપણે ગુજરાતી કરવાનું નથી. ગુજરાતીનું વાક્ય વાંચો અને લખો, આપણે એનું સામે એનું હિન્દી જ વાક્ય લખવાનું છે. પછી ફૂલ મહકતે હે, એટલે ફૂલ એટલે ફૂલ, મહકતે એટલે સુગંધિ આપે છે, મહકતે હે એટલે છે. તો લખીએ ફૂલ મહકતે હે, બરાબર. પછી ચીડિયા ચમકતી હે, લખીએ ચીડિયા ચમકતી હે. હમ ઈશ્વર કો શીશ ઝુકાતે હે, તો લખીએ હમ ઈશ્વર કો શીશ ઝુકાતે હે. અહીંયા આપણે ગુજરાતી કરવાનું બાકી. ચીડિયા ચમકતી હે, એટલે કે ચકલી ચહકતી, શું આવશે, ચીડિયા ચહકતી હે, ચહકતી એટલે કે ચીંચી કરે છે, બરાબર. ચીડિયા શું કરે છે, ચીંચી કરે છે, બરાબર. પછી પછી કે છે હમ ઈશ્વર કો શીશ ઝુકાતે હે, હમ એટલે કે આપણે, ઈશ્વર એટલે કે ભગવાન, કો એટલે ને ભગવાન, ને શીશ એટલે માથું, ઝુકાતે હે એટલે નમાવીએ છીએ, હમ એટલે આપણે ઈશ્વરને ભગવાનને માથું નમાવીએ છીએ, બરાબર. આવી રીતે તમને જે મારી પીડીએફ આવે એમાંથી પ્રશ્ન નંબર 1, 2 અને 3 સાથે જ છે, એ તમારે તમારી પ્રવેશિકામાં સ્વ સ્મશાનના અક્ષરે લખી લેવાનું છે. પીડીએફ જોવાની છે અને પછી લખવાનું છે, એટલે આપણે કંઈ ભૂલ ન થાય. થેન્ક યુ. લાવું ખાલી થોડું પછી.